કોઈ પણ ગણતંત્રના દિવસે પરિણતી કરવી એટલે ઘણી બધી એક હેતાને પ્લીઝ આપણે અત્યારે આપણે બજેટને લઈને વાત કરી રહ્યા છીએ મહિલાઓની સમસ્યાઓને લઈને તો આપણે પછી વાત કરીશું મહિલાઓની છે બરાબર છે આપણી સાથે રુજાનબેન પણ જોડાયેલા છે એમની સાથે વાત કરીએ રુજાનજી આપ એક ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સાથે જ એક સમાજ સેવિકા પણ છો એટલે બજેટને લઈને આપનો દ્રષ્ટિકોણ પણ મહત્વનો રહેશે કે આપ આખરે કઈ રીતે જોઈ રહ્યા છો આ બજેટને કારણ કે એક વેપારીની દ્રષ્ટિએ એક મહિલાની દ્રષ્ટિએ અને એક સમાજ સેવિકાની દ્રષ્ટિએ આપને શું લાગી રહ્યું છે શું પ્રતિક્રિયા પહેલી બજેટને લઈને આપ સૌથી પહેલા મને લાગે છે આ બજેટથી કે કલ ક્યા હોગા કિસકો પતા અભી જિંદગી કા લે લો મજા એટલે નોર્મલી બજેટ મરજી હોય આજે જ બધા હેપી છે એટલે આજે અમે હેપી છીએ બીજી વાત હવે જસ્ટ કારણ કે આપણે બજેટનું પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરશું અમારી સ્ટાર્ટિંગમાં અમારા બે પોલિટિશિયન પોલિટિકલ પાર્ટીઓ જે આમ તો લડે છે પોતાનો પગાર હોય તો બંને મળી જાય જોડે પણ આમ લડે છે હવે મારે થોડા ડેટા સ્ટ્રેટ કરવા છે પહેલો ડેટા કે ઉજાલા સ્કીમની જ વાત કરીએ તો 5 કરોડ લાભાર્થી કે 6.5 કરોડ લાભાર્થી છે પણ બીજો ડેટા એવો બી આવ્યો છે કે આ 6 કરોડ લાભાર્થી એટલે દુઃખી છે કારણ કે એ લોકોને બધે બીપીએલ આવી ગયું જેવું બીપીએલ કાર્ડ આવી ગયું એટલે હવે એ લોકોને બીપીએલથી એપીએલમાં જવું પડ્યું બીકોઝ એ લોકોને એલપીજી કનેક્શન મળ્યા અને એ એલપીજી કનેક્શનના લીધે થયું શું કે એ બધા લાભાર્થીઓને એપીએલમાં આવી ગયા ને એટલે એ લોકોને કેરોસીનને બધું બંધ થઈ ગયું મળવાનું એટલે એ લોકો દુઃખી થઈ ગયા એ લોકોને બીજી સ્કીમ્સ બંધ થઈ ગઈ મળવાની બેને કંઈક ભૂલ કરી આયુષ્માન ભારતમાં 10 કરોડ નહીં પણ 10 લાખ લાભાર્થી છે 10 કરોડ નથી મીંડુ એક્સ્ટ્રા લાગી ગયા 10 કરોડ લોકો એનરોલ થયા છે રુજાન બેન લાભાર્થી ની વાત લાભાર્થી 10 લાખ છે મેં એનરોલમેન્ટ ની વાત કરી છે મને બોલવા દેજો બેન પ્લીઝ આપણે 10 લાખ ખાલી લાભાર્થી છે પછી વાત કરશું બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે મુદ્રા યોજનાની મુદ્રા યોજનામાં બી અગેન મારી પાસે ડેટા છે કે આપણી પાસે મુદ્રા યોજનામાં ખાલી 2.23 કરોડનું બજેટ હતું જેમાં ખાલી 2.29 કરોડ લોકોએ જ હજી બોરો કર્યું છે જેમાંથી ખાલી 3 કરોડમાંથી 1,23,00 કરોડ જ અપાયા છે જેમાંથી 76% વુમેનને અપાય છે આ તો થોડો મેં ડેટા કર્યો હવે કમિંગ બેક ટુ આજના બજેટની વાત કરું આજના બજેટનું સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે મેં સાંભળ્યું છે કે ભાઈ બહેનો માટે 26 વીક્સની મેટર્નિટી લીવ અપાય છે બહુ જ સરસ છે મને બહુ ગમ્યું પણ અનફોર્ચ્યુનેટલી હવે મારી ઇન્ડસ્ટ્રીને કેવું છે કારણ કે આ સત્ય છે મારી પાસે એવા કેસીસ છે કે ઇન્ડસ્ટ્રીને જ્યારે બેનને ખબર પડે છે કે બેન પ્રેગ્નન્ટ છે ને આવી મેટર્નિટી લીવ છે તો ઇન્ડસ્ટ્રી એટલે હું કોર્પોરેટ્સને એની વાત કરી રહી છું એ લોકો કોઈકનું કંઈક બહાનું આનું કરીને બેનને ટર્મિનેટ કરી દે છે આ એક સત્ય છે એટલે આના માટે ઓબ્વિયસલી બજેટ ઇઝ નથિંગ નોટ ટુ ડુ આ તો સારું કર્યું છે ગવર્મેન્ટે પણ સાથે આપણે ઇન્ડસ્ટ્રી બી જાગવું જોઈએ ખાલી બજેટ પર આપણે આંગળીઓ ન ઉઠાવી જોઈએ બીજી હવે તમે મને ટાઈમ આપો તો બેટી બચાવો બેટી પઢાવોની મારે ખાસ એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે કે લાસ્ટ યર બજેટમાં 280 કરોડ ફાલવ્યા હતા છેલ્લા 5 વર્ષમાં ટોટલ 644 કરોડ ફાલવ્યા છે તમે હું બહુ ખુશ થઈ ગયા કે ભાઈ બેટી બઢાવો બેટી બચાવો થાય આપણે બધા ખુશ પણ અનફોર્ચ્યુનેટલી 644 કરોડમાંથી જે 5 વર્ષનું છે એમાંથી 344 કરોડ ખબર છે શેમાં યુઝ થયા એ એડવર્ટાઇઝમેન્ટ કરવામાં યુઝ થયા એટલે ડિસ્ટ્રિક્ટ લેવલમાં એક મને બોલવા દો ડિસ્ટ્રિક્ટ લેવલમાં 161 ડિસ્ટ્રિક્ટને પૈસા અપાયા ખાલી 150 કરોડ બીજા 150 કરોડ હજી કોઈને અપાયા નથી ને એ 150 કરોડમાંથી જે 161 ડિસ્ટ્રિક્ટને પૈસા અપાયા હવે તમને થશો કે ભાઈ બીપી બેટી બચાવો પઢાવવાનો મતલબ એ કે દીકરીઓનો પેલો સ્ક્યુડ સેક્સ રેશિયો સુધરે એમાંથી 161 ડિસ્ટ્રિક્ટમાંથી બેન ખાલી 53 ડિસ્ટ્રિક્ટમાં સેક્સ રેશિયો ડાઉન ગયો બેનોને એટલે અનફોર્ચ્યુનેટલી એ જે બેન જે સારી યોજના છે એ પોઝિટિવ નથી થઈ કારણ કે બીકોઝ ઓફ ઓલ ધીઝ રીઝન્સ બાકી પોઈન્ટ્સ નું નેક્સ્ટ ટાઈમ બિલકુલ રોદાનજી એટલે તમારા કહેવાનો મતલબ એ છે કે યોજનાઓ જાહેર તો કરવામાં આવે છે પરંતુ તેના પર કોઈ ઇમ્પ્લિટેશન નથી થતું યાર બીજે કે તો યુઝ થાય છે બેન તમે 300 કરોડ ઇમ્પ્લિમેન્ટ નથી થતી જી જી બિલકુલ બિલકુલ આપણે અન્ય મહિલાઓ સાથે પણ વાત